पूछू के क्या हुआ, तरत ओशोए कहू ना नकड़ा ओशो। ओशोए कहू मेरे को ये स्कूल नहीं लगता। तो बेटा क्या लगता है? नाना जी ये तो कैद खाना है। तो एनो अर्थ एवो थयो कि स्कूल एक एवी व्यवस्था छे कि ज्यारे मां अने बाप પોતાના સંતાનથી થોડાક થાકે છે કે ભાઈ હવે આને કોક સાચવે તો સારું, એટલે ઊભી કરેલી એક વ્યવસ્થાનું નામ સ્કૂલ છે। આખી શિક્ષણની વ્યવસ્થા એ છે। અમસ્તા ઓશો રજનીશે નિશાળોને અને કોલેજોને જેલખાના નહીં કયા હોય। એણે કહ્યું હતું કે જુઓ, જેલમાં બધાના યુનિફોર્મ હોય, સ્કૂલમાં યુનિફોર્મ હોય। જેલમાં બધાને નંબરથી બોલાવે અને સ્કૂલમાં એ બધાને નંબરથી બોલાવે। જેલમાં પણ સજા થાય, સ્કૂલમાં પણ સજા થાય। એના નાનાની આંગળી પકડીને ઓશો જ્યારે પહેલીવાર નિશાળનો દરવાજો ચડ્યા ત્યારે પગથિયા ઉપરથી પાછા ઉતર્યા। નાનાએ પૂછ્યું કે ક્યાં હુઆ, તરત જ ઓશોએ કહ્યું ના નકડા ઓશો। ઓશોએ કહ્યું મેરે કોઈ એ સ્કૂલ નહીં લગતા। તો બેટા ક્યાં લગતા હૈ? નાનાજી એ તો કેદખાના હૈ, મેં અહીંયા પઢના નહીં ચાહતા। અને આપણે શું કરીએ છીએ? અમારે રાજકોટમાં આપને આશ્ચર્ય થશે, રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ બધી જગ્યાએ પરિસ્થિતિ એવી થાય, બાળક જન્મ્યું ન હોય ત્યારથી એને એડમિશનની પ્રવૃત્તિ શરૂ થઈ જાય। ઘણા લોકો તો એડમિશન મળે એ પ્રમાણે બાળક જન્મે એનું પ્લાનિંગ કરે છે, અને એક દોઢ વર્ષનું થાય ત્યાં એને તાત્કાલિક પ્લે ગ્રુપમાં મોકલી દે। કેમ? તો કે ભાઈ તું ત્યાં જઈને રમજે તો અમને અહીંયા રમવાનો સમય મળશે। આ વાસ્તવિકતામાં જ્યારે આપણે ઘરમાં, કુટુંબમાં સંસ્કાર નામનો શબ્દ આપણા બાળકના કાનમાં નથી રેડી શક્યા ત્યારે આપણને સ્કૂલની જરૂર પડી છે। અને પછી બધી જ અપેક્ષા આપણે આપણી ટીચર પાસે રાખીએ છીએ કે જે મેં ન કર્યું તે બધું તું કરજે। અને છોકરું થોડુંક મોટું થાય એટલે હું ડૉક્ટર ન થઈ શક્યો તો તું ડૉક્ટર થા, હું ઇજનેર ન થઈ શક્યો તો તું ઇજનેર થા, મારી જેટલી અધૂરી યાતનાઓ છે એ બધી પૂરી કર, એવી અપેક્ષા એની ઉપર ઠોકી બેસાડીએ છીએ। આ વાસ્તવિકતા છે। ત્યારે મેં અમસ્તું નથી કહ્યું કે વ્યાસપીઠ દ્વારા અઘરો દાખલો જ ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે। તથાસ્તુ વિદ્યાપીઠ અતિ સફળતા પ્રાપ્ત કરે એવું મારા તમારા સૌના દિલમાં વસેલું છે, પણ દાખલો બહુ અઘરો છે। તરુણાવસ્થાની પીક ઉપર પહોંચેલો છોકરો અને છોકરી તરુણાવસ્થાને એક ભેગી લઈને તથાસ્તુ વિદ્યાપીઠના દરવાજે આવવાના છે। હું આજે જ આવેલો એક ચુકાદાની કોપી આપને માત્ર કોટ કરું। આપને ખ્યાલ છે બે દિવસ પહેલાં ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા કરવામાં આવી, એમનો 500 પાનાનો આખો ચુકાદો અત્યારના આપણને વેબસાઇટ ઉપર જોવા મળે છે। એ ચુકાદાના બે પાના વાંચવા જેવા છે, હું અત્યારના સમયના અભાવે વાંચતો નથી, મારી પાસે છે, પણ એની અંદર ન્યાયાધીશે નોંધ્યું છે કે કુટુંબો નિષ્ફળ ગયા છે, પરિણામે તરુણો એટલે કે એડોલેસન બોય એન્ડ ગર્લ નિરંકુશ બન્યા છે, અને નિરંકુશ બનેલા દીકરા અને દીકરીને ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને આપણા મીડિયા દ્વારા પીરસાતી વિકૃત માહિતીઓએ પકડી લીધા છે। તમે એમ માનો છો કે કોઈએ કોઈની હત્યા કરવા માટે સરળતાથી મન મનાવ્યું હશે? ના જી, અનેક વિકૃતિઓ એના મગજમાં ઠલવવામાં આવે છે અને એની પાસે આપણે લાચાર છીએ। કેમ લાચાર છીએ? અત્યારની મમ્મીઓ, મા નહીં, અત્યારની મમ્મીઓ 6-8 મહિનાનું બાળક હોય અને જમતું ન હોય તો એની સામે મોબાઈલ ધરે છે, એને વિડીયો દેખાડે છે, અને બાળક વિડીયો જોતું હોય એ દરમિયાન એના મોઢામાં કોળિયા મૂકે છે, અને પછી સ્કૂલના ટીચરને કે પ્રિન્સિપાલને જઈને કહે છે કે આનો મોબાઈલ છોડાવો। આપ્યો કોણે? ઘરમાં મમ્મીએ, પપ્પાએ, મમ્મીને પડોશણ સાથે વાતો કરવી હતી। વાતો શબ્દ સારો છે, કાઠિયાવાડમાં શબ્દ કુથલી વપરાય છે,
કચ્છમાં શબ્દ ચૂરચૂરી વપરાય છે. એને પોતાનું કામ નિપટાવવું હતું, એને કપડાં ધોવા હતા, એને ક્યાંક બ્યુટી પાર્લરમાં જવું હતું, એટલે એને છોકરાને ટીવી સામે મૂકી દીધું, હાથમાં કુરકુરેનું પેકેટ આપી દીધું, ખાવતો જાય અને વિકૃતિ મગજમાં ભરતો જાય. આ બાળક સ્કૂલમાં જાય ત્યારે સ્કૂલ શું કરે? શાળા નિષ્ફળ ન જાય તો બીજું થાય શું? મારી વાત વિષય મેં એવો આપેલો છે કે સંતાન ભણે એ પહેલાં મા બાપ ભણે તે જરૂરી છે. મારી આપને નમ્ર વિનંતી છે, શક્ય કેટલું બને એ આપ વિચારજો. પણ જિજ્ઞેશજીને મારી નમ્ર વિનંતી છે કે આપની વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીઓ દાખલ થાય એના માતા પિતાને આપને ત્યાં અઠવાડિયું એક રાખજો, બરાબર ઠમઠોરજો. એને શું ન કરાય અને શું કરાય એની યાદી આપજો, કારણ કે આપણા સંતાનોને બગાડવામાં જો કોઈ પણ જવાબદાર હોય તો આપણે મા બાપ જવાબદાર છીએ, જમાનો જવાબદાર નથી. હું એ બાપ છું સાહેબ, એટલે આપણે બોલું છું, તમે જવાબદાર છો એમ નથી બોલતું. મારે આપની સાથે વાત કરવા માટે આ કૃષ્ણનું સ્થાનક છે. ત્યારે તમે મને પૂછી શકો કે સંતાનો સાથે શું વ્યવહાર કરવો, ચાલો કહો. પહેલી વાત તો એ કે સંતાન તમારી ઈચ્છાથી જન્મ્યું છે, એને આવવું તું એટલે આવ્યું નથી, માટે એનું રેડ કાર્પેટ વેલકમ કરો, લાલ જાજમ પાથરીને સ્વાગત કરો. ક્યાં આવી પડ્યું? 80% પતિ પત્નીઓની એવી ફરિયાદ છે, 80% વાઇવ્સ એવી કમ્પ્લેઇન કરે છે કે હું પૂરી પત્ની બનું તે પહેલાં હું માં બની ગઈ. બાપ ફરિયાદ કરે છે કે હું પતિ બનું તે પહેલાં હું બાપ બની ગયો. યાદ રાખવા જેવું છે સાહેબ, તમારી ઈચ્છાથી બાળક આવ્યું છે, જે તમારી ઈચ્છાથી આવે એને તમારું ગણીને તમારી સાથે રાખો. બીજી વાત, તમે ઘરમાં જે બોલશો, જેમ બોલશો, જેવું બોલશો, જેટલું બોલશો એટલું એ ગ્રહણ કરશે. આ યાદ રાખવા જેવું છે. તમે ઘરે આવનારાને ધમકાવી નાખતા હો ને બે ગાળો દેતા હો તો તમારું સંતાન વિવેકી બને એવી અપેક્ષા તમે નહીં રાખી શકો. તમે કોઈને વારંવાર તિરસ્કૃત કરતા હો તો તમારું સંતાન પણ તિરસ્કાર શીખશે. મેં એવા ઘણા ઘર જોયા છે કે જેમાં સંતાન સ્કૂલેથી આવે એટલે એની માં પૂછે, શું કરાયું તારી ટીચરે? એટલે દીકરો કે દીકરી કંઈક બોલે કે આટલું કરી, તારી ટીચરને શું ભાન પડતી હતી? તમે નથી સમજતા સાહેબ, તમારા એ સંતાન ઉપર કુઠારાઘાત તમે કરી રહ્યા છો. કારણ કે વિકાસલક્ષી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતામહ એલિઝાબેથ હર્લોક એમ કહે છે કે 13 વર્ષની ઉંમર સુધી સંતાનનો ટેવ ઘડતરનો સમય છે, એને તમે જે બોલો છો, જે આપો છો એ બધું સ્વીકારે છે, પણ 7, 8, 9, 10 વર્ષ પછી તમે જે આપ્યું એનું એનાલિસિસ શરૂ કરે છે અને એનાલિસિસમાંથી શું સાચું ને શું ખોટું એ જ તારવે છે કે પપ્પાએ મને કહ્યું કે ઘરમાં છું છતાં કહી દે હું ઘરમાં નથી. 7, 8, 9 વર્ષ સુધી તમારું કયું કરશે, 10મા વર્ષથી વિચારશે કે પપ્પા મને કહે છે કે સાચું બોલ અને પોતે તો હળા ખોટું બોલ્યા કરે છે. એનો અર્થ એવો છે કે પપ્પા કહે તે કરવાની જરૂર નથી, કરે તેમ કરવાની જરૂર છે.